जो तमे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो जेथी तमने अमारा नवा विडियो नी नोटिफिकेशन मळती रहे। विद्यार्थी मित्रों, आजना विडियो में आपणे आ चेप्टर नी बीजी एक मोस्ट आईएमपी थ्योरी के नियमित चुंबकीय क्षेत्र में मुकेला विद्युत प्रवाहधारित गुचड़ा पर लागतु टॉर्क तेनुं सूत्र मेळवो। हवे बुक करता कंईक मैं अलग आकृति ड्रॉ करी छे, तमे बुक नी पण ड्रॉ करी शको, आ पण ड्रॉ करी शको। तो एमां शुं दर्शावेल छे कि एक बाजू चुंबकनुं एन ध्रुव छे, बीजी बाजु एस ध्रुव, माटे चुंबकीय क्षेत्र कई दिशामां उत्पन्न थशे एन थी एस तरफनी दिशा, तो आ छे चुंबकीय क्षेत्रनी दिशा एन थी एस। हवे आ जे गुचड़ू छे ते केवुं छे, लंबचोरस गुचड़ू छे, ए बी सी डी, अने ते विद्युत प्रवाहधारी छे। केम? केम के तेना बे छेड़ा वच्चे बेटरी जोड़ेल छे, બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે છે અને અહીંયા ભ્રમણ કરી અને પાછો ઋણ ધ્રુવમાં દાખલ થાય છે। હવે આ જે ગુચડું છે તેની પહોળાઈ સ્મોલ એ જેટલી છે અને એની લંબાઈ કેટલી છે, સ્મોલ બી જેટલી। તો હવે એની બાજુના માપ લખીએ તો આપણે આ જે બાજુ ખરી એ બી અને સી ડી, તો એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી ઇઝ ઇક્વલ કેટલા, બી, અને આ બી સી અને એ ડી, બી સી ઇઝ ઇક્વલ ટુ એ ડી ઇઝ ઇક્વલ કેટલા છે, સ્મોલ એ। અને ગુચડું કેવું છે, વિદ્યુત પ્રવાહધારિત। હવે આ જે લંબચોરસ ગુચડું છે તેને આપણે ચાર તારનું બનેલું ગણી શકીએ, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ। આમ ચાર તાર છે, ચારે ચાર તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેમના પર લાગતું બળ શોધીએ અને એ બધાનો સરવાળો કરીએ તો આખા ગુચડા પર લાગતું બળ મળશે। હવે અહીંયા તમે જોઈ શકો આકૃતિ પરથી કે એલ સદિશની દિશા કઈ લેવાની, જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તે દિશા લેવાની। તો હવે અહીંયાથી પ્રવાહ જાય છે એ થી બી, એમાં પ્રવાહ ઉપર તરફ અને ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ, એટલે બંને કેવા છે, એકબીજાને લંબ। અહીંયા બી થી સી પ્રવાહની દિશા એટલે કે એલની દિશા, અને બીની દિશા પણ જમણી તરફ, એટલે બંનેની દિશા સમાન, એટલે થીટા ઝીરો થશે। અહીંયા એલ ક્યાં છે, નીચે તરફ, અને બી આ બાજુ, એટલે થીટા 90 અને આના માટે ઝીરો, એટલે આના માટે ને આના માટે અહીંયા થીટા 180 થશે, એલ ડાબી તરફ અને બી જમણી તરફ, ઉપર માટે બંને સમાન દિશામાં એટલે થીટા ઝીરો, અને આ બંને માટે થીટા કેટલા થશે, 90 થશે। હવે આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ, તો લખીએ વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ, એલ સદિશ ક્રોસ બી સદિશ, ને એનું મૂલ્ય એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઈન થીટા, જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો, એલ અને બી વચ્ચેનો ખૂણો। તો આપણે જોઈ ગયા કે બે બાજુ કઈ, બી સી અને એ ડી, તો બી સી માટે શું થશે, અથવા તો આપણે લખીએ બી સી તાર માટે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી, હવે બી સી માટે એલની દિશા જમણી તરફ, બી પણ જમણી, બંને સમાન દિશામાં, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, માટે બી સી તાર પર કોઈ બળ લાગતું નથી। તે જ રીતે એ ડી તાર માટે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી, અને સાઇન કેટલા થશે, 180, સાઇન 180 પણ કેટલા થશે, ઝીરો, માટે તેના પર પણ કોઈ બળ લાગતું નથી। હવે એ બી તાર માટે જોઈએ, તો એ બી તાર માટે શું છે, એલ કઈ બાજુ, પ્રવાહની દિશામાં, એટલે ઉપર તરફ, બી આ બાજુ, એટલે બંને કેવા છે, પરસ્પર લંબ, થીટા 90, આના માટે એલ નીચે તરફ ને બી આ બાજુ, એટલે આજે આ રીતના બનશે, એક આ બાજુ અને એક આ બાજુ, તો એના માટે પણ થીટા કેવો થશે, 90। આમ એ બી અને સી ડી એ બંને પર બળ લાગે છે। તો આપણે પહેલાં એ બી માટે શોધીએ, ને એને હું એફ પણ નામ આપું, તો એ બી તાર પર લાગતું બળ એફ વન ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઈન 90, સાઈન 90 કેટલા થશે, 1 થશે। હવે એલ એટલે તો શું થાય, તારની લંબાઈ, તો એ બી તારની જે લંબાઈ ખરી તે કેટલી છે, બી જેટલી છે, માટે શું થશે, આઈ સ્મોલ બી, ચુંબકીય ક્ષેત્ર કેપિટલ બી અને સાઈન 90 તો 1, તો આ એફ વનમાં લઈ ગયા, એને લખું સમીકરણ નંબર 1। તે જ રીતે હવે સી થી ડી તાર, એટલે સી ડી તાર પર લાગતું બળ, એને હું એફ ટુ કહેવું, એફ ટુ બરાબર આઈ
एल बी एना माटे पण थीटा 90 छे एटले साइन 90 साइन 91 अने सीधी तारनी लंबाई पण स्मोल बी एटले आई स्मोल बी कैपिटल बी समीकरण नंबर 2 चार तारमांथी बे तार परनुं बळ झीरो थई गयुं आना पर ने आना पर अने आ बे तार पर बळ लागे छे હવે કુલ બળ એટલે બધાનો સરવાળો પણ સદિશ સરવાળો કરવો પડે આ બે તો ઝીરો છે હવે આ બીની દિશા શોધી એફ1 ની દિશા કઈ બાજુ આઈ એલ સદિશ ક્રોસ બી સદિશની દિશામાં હોય એટલે કે આઈ અને બીની દિશામાં જમણા હાથનો સ્ક્રૂ ફેર તો આઈ ઉપર તરફ બી આ બાજુ બરાબર તો આ રીતના હોય તો જમણા હાથના સ્ક્રૂને તમે ફેરવો ક્યાંથી આઈ થી બી તરફ જમણો હાથ લેવાનો તેને આઈ તરફ રાખી તો આંગળી આ રીતના વળવાની નથી તો આ રીતના રાખવી પડે તો આઈ થી બી તરફ અંગૂઠો ક્યાં આવે નીચે તો એબી તાર પર જે બળ લાગે છે તે કઈ દિશામાં છે અધો દિશામાં હવે અહીંયા તો બળ લાગતું જ નથી એટલે લખવાની જરૂર નથી અને અહીંયા અહીંયા શું છે કે બી જમણી તરફ અને એલ ક્યાં છે એટલે કે આઈ નીચે તરફ તો બી આ બાજુ અને એલ આ બાજુ તો જમણા હાથના સ્ક્રૂને એલ સદિશ ક્રોસ બી સદિશ એટલે એલ થી બી તરફ ફેરવાનો એટલે અહીંયા વિષમ ઘડી દિશામાં ફેરવો એલ થી બી તરફ એટલે વિષમ ઘડી તો એ ક્યાં આવે બહાર એટલે આ અધો દિશામાં ને આ કઈ દિશામાં લાગશે ઉધ્વ દિશામાં લાગશે આમ બંને બળના મૂલ્ય સમાન છે દિશા પરસ્પર વિરુદ્ધ તો પરિણામી બળ ઝીરો થાય કે નહીં થાય પરિણામી બળ ઝીરો થશે નહીં કેમ કે આ બંને બળ એક જ બિંદુ પર લાગતા નથી કોઈ એક જ પદાર્થ હોય ને તેના પર જેટલું બળ નીચે લાગે તેટલું ઉપર લાગે તો પરિણામી બળ ઝીરો થાય આ એબી બળ એબી તાર પર તો નીચે બળ લાગે છે ને સીડી તાર પર ઉપર બળ લાગે છે કોઈ એક જ તાર હોતે કે એ બી તાર પર ઉપર અને નીચે બળ લાગે તો પરિણામી બળ ઝીરો પણ આ બળ શૂન્ય થશે નહીં હવે જ્યારે બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ના હોય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના એક રેખસ્થ ના હોય તેવા બળો શું કરે બળ યુગ્મની રચના કરે એટલે બે બળ છે એક નીચે જાય છે ને એક ઉપર આવે છે એટલે હવે કોઈક વિચારો કે ધારો કે તમારી પાસે લંબચોરસ બુક કે એવું કંઈ પણ હોય તો અહીંયાથી તમે દોરી બાંધો ને અહીંયા દોરી બાંધો અહીંયાથી દોરી બાંધીને નીચે ખેંચો અને અહીંયાથી દોરી બાંધીને ઉપર ખેંચો તો શું થશે એનું સમતલ આ રીતના ગોળ ગોળ ભ્રમણ કરશે આમ જ્યારે બળ યુગ્મની રચના થાય ત્યારે શું લાગે એના પર ટોર્ક લાગે તો બે ટોર્ક હશે એક તો આ જે બળ છે તેનું ટોર્ક અને આ બળનું ટોર્ક બરાબર અને કુલ ટોર્ક શું થશે બંનેના સરવાળા જેટલું થશે અને આ ટોર્કના પરિણામે આ જે ગૂંચળું છે તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરશે અહીંયાથી તમે જો તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે હવે જો મારે ટોર્ક શોધવું હોય તો ટોર્ક બરાબર શું થાય બળ ગુણ્યા લંબ અંતર તો બળ ક્યાં લાગે છે અહીંયા એફ1 બળ અહીંયા લાગે છે અંદર અને એફ2 બળ ક્યાં લાગે છે અહીંયા ઉપર તરફ હવે બળ ગુણ્યા લંબ અંતર કોની સાપેક્ષે ફરશે આ જે ડેશ લાઇન છે તે શું છે એની ગૂંચળાની અક્ષ એટલે કે મધ્ય રેખા તો તેની ફરતે ભ્રમણ કરશે તો હવે બળ ગુણ્યા લંબ અંતર એટલે લંબ અંતર કયું ગૂંચળાની અક્ષ અને બળ વચ્ચેનું અંતર હવે આ અંતર એને લંબ અંતર કહેવાય ટોટલ અંતર એ હોય તો આ અડધું અંતર કેટલું થાય એ બાય ટુ અને આ અંતર પણ કેટલું થશે એ બાય ટુ તો હવે આપણે શોધીએ ટોર્ક તો ગૂંચળા પર લાગતું કુલ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય ટાઉ વન પ્લસ ટાઉ ટુ પણ ટોર્ક બરાબર શું થાય બળ ગુણ્યા અંતર તો બળ કેટલું પહેલા માટે એફ વન અને એનું અંતર કેટલું એ બાય ટુ વત્તા બીજા માટે બળ કેટલું એફ ટુ અને એનું અંતર પણ કેટલું થશે એ બાય ટુ એફ વનની કિંમત મૂકો તો એફ વન બરાબર આઈ સ્મોલ બી કેપિટલ બી એ બાય ટુ પ્લસ એફ ટુની પણ સેમ કિંમત આઈ સ્મોલ બી કેપિટલ બી એ બાય ટુ હવે આ બંને પદ બે વાર છે ને ટુ ટાઈમ્સ આઈ સ્મોલ બી કેપિટલ બી એ બાય ટુ આ બંને ઉડી ગયા માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આઈ બી સ્મોલ બી કેપિટલ બી સોરી સ્મોલ બી અને સ્મોલ એ હવે આ સ્મોલ બી એટલે ગૂંચળાની લંબાઈ અને એ એટલે પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એને શું કહેવાય ગૂંચળાનું ક્ષેત્રફળ કહેવાય તો ટાઉ બરાબર આઈ એ બી જ્યાં એ બરાબર શું થાય બી ઇન્ટુ એ ગૂંચળાનું ક્ષેત્રફળ તો આ ટોર્કનું સૂત્ર મળી ગયું ટાઉ બરાબર આઈ એ બી હવે આ એક જ આંટો છે ને ગૂંચળાનો મારે ટોર્ક ટાઉ બરાબર આઈ એ બી હવે જો એવા બે આંટા હોય તો એની ઉપર એવું જ બીજું ચોરસ ગૂંચળું લંબચોરસ બીજું મૂકું તો બમણું થઈ જાય ત્રણ ગૂંચળા હોય તો ત્રણ ગણું આમ જો એન આંટાવાળું ગૂંચળું હોય તો ટાઉ બરાબર શું થાય એન આઈ એ બી એન આંટાવાળા ગૂંચળા પર લાગતું ટોર્ક અને જો તમારે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખી શકો એ જોઈએ અહીંયા લખો
तो सदिश स्वरूप लखो तो टॉर्क के राशि सदिश तो अहीं बे सदिश राशि नो सदिश गुणाकार हो तो टॉर्क मिले तो सदिश स्वरूप टाउ सदिश इज इक्वल टू एन आई ए सदिश क्रॉस बी सदिश आ सदिश स्वरूप आप टॉर्क थी गयु टाउ बराबर एन आई ए सदिश क्रॉस बी सदिश। हवे आ किस्सो क्यारे के ज्यारे आ गुचड़ानुं जे समतल होय ते समतलनो क्षेत्रफल सदिश ऊपर तरफ से क्षेत्रफल सदिश અને ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એ બે વચ્ચે ખૂણો કેટલો હતો 90 ડિગ્રી હતો અથવા તો બીજી રીતે કહી શકો કે ગુચડાનું જે સમતલ છે તે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે આટલું ટોર્ક લાગે પરંતુ જો આ ગુચડું થોડું નમાવવામાં આવે તો એનો ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો બદલાશે અત્યારે ક્ષેત્રફળ સદિશ ક્યાં છે લંબરૂપે બહાર આવતી દિશામાં બી આ બાજુ એટલે એમની વચ્ચે ખૂણો એ અને બી વચ્ચે ખૂણો કેટલો છે 90 છે હવે 90 ખૂણો હોય તો એ બી સાઇન થીટા અને સાઇન 90 ઇઝ શું થાય 1 અત્યારે ખૂણો 90 છે અને ટાઉ બરાબર શું થાય એન આઈ એ બી સાઇન 90 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 માટે આ સૂત્ર આવી ગયું ટાઉ બરાબર એન આઈ એ બી પરંતુ 90 સિવાયનો કોઈ પણ ખૂણો હોય બરાબર તો અહીંયા શું આવશે સાઇન થીટા આવશે તો અહીંયા શું આવે સાઇન થીટા અને થીટા એટલે શું એ અને બી વચ્ચેનો ખૂણો ખ્યાલ આવી ગયો એટલે આના પછી એક થિયરી છે કે જેની અંદર એ સદિશ અને બી સદિશ વચ્ચે થીટા જેટલો ખૂણો હોય 90 સિવાયનો ખૂણો હોય તો ત્યારે કેટલું ટોર્ક લાગે તો ટાઉ બરાબર એનઆઈ એ બી સાઇન થીટા અને જો લંબ હોય તો થીટા બરાબર 90 તો આપણે સૂત્ર કયું યાદ રાખશું આજ કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ એ બી સાઇન થીટા અને રકમમાં જે થીટા આપેલો હોય બરાબર તે થીટાની કિંમત મૂકશું એટલે આના પછીની થિયરી હવે આપણે સાબિત કરવાની જરૂર નથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે આના દાખલાની પ્રેક્ટિસ કરશું।